આઈબીજે ભાઈની હત્યા, લોહીના સંબંધનું ખૂન, મંગળનું મર્ડર, પોતાના જ પોતાના વેરી હોય છે, ઘરના ઘાતકી હોય છે, દુશ્મન પાડોશમાં રહેતા હોય છે, આવું તમે ઇતિહાસમાં અનેક જગ્યાએ જોયું હશે. અહીં પણ કંઈક આવું થયું છે. આ ઘટના માંડવી તાલુકાના રોસવાડ ગામની છે. ટીવી સ્ક્રીન પર જોવા મળતા શખ્સ પર એક નજર કરો. આ શખ્સે લોહીના સંબંધની હત્યા કરી છે. ગઈકાલે એક ભાઈએ બીજા ભાઈને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી. હત્યારો ભાઈ સતીશ વસાવા, મૃતક ભાઈ મંગળ ઉર્ફે વિક્રમ વસાવા. પૂરી ઘટનામાં બે ભાઈની વાર્તા છે. લોહીના સંબંધનું બંધન છે, જૂનો ઝઘડો છે. મૃતક મંગળ તેના ભાઈ સતીશને લાકડા લઈ આવવાનું કહ્યું, પરંતુ સતીશે ઘસીને ના પાડી દીધી. આ માટે મંગળ અને સતીશ વચ્ચે જોરદાર ઝઘડો થયો. ગુસ્સામાં આવી સતીશે કુહાડીના ઘા મારી મંગળને સ્વધામ પહોંચાડી દીધી. મંગળ વસાવા બેઠા બેઠા ઢળી પડ્યો હતો અને બાદમાં સતીશ વસાવાએ ઉપરા છાપરી, મોઢા પર અને ગળાના ભાગે કુહાડીના ઘા ઝીકી ફરાર થઈ ગયો. જોકે મંગળ વસાવાની પત્ની અને દોડી આવેલા મિત્રો મંગળ વસાવાને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું. હત્યારા ભાઈની ધરપકડ. ઘટનાની જાણ થતાની સાથે માંડવી પોલીસે તપાસ તેજ કરી. જોકે ઘટના બાદ સતીશ વસાવા ફરાર થઈ ગયો હતો, પરંતુ માંડવી પોલીસે સતીશ વસાવાની શોધખોળ હાથ ધરી. પોલીસે ગણતરીના કલાકોમાં ફરાર થયેલા હત્યારા ભાઈ સતીશ વસાવાને નજીકના ખેતર પાસેથી ઝડપી પાડ્યો. ટીવી સ્ક્રીન પર જોવા મળતા સતીશે મંગળની હત્યાને અંજામ આપ્યો. થોડા દિવસમાં એવી તો ઘટનાને અંજામ આપ્યો કે ભાઈ ભાઈ વચ્ચેના સંબંધ કાયમી માટે ખતમ થઈ ગયા અને સતીશને જેલ જવાની નોબત આવી. ઝઘડા થયા કરતા હતા. આજે લાકડા કાપવાની બાબતમાં થયેલી તકરારના અનુસંધાને સતીશભાઈએ ઉશ્કેરાઈને કુહાડીના ઘા વિક્રમભાઈને મારેલા, જેના અનુસંધાને તેઓ લોહીલુહાણ થઈ ગયેલા અને તેઓને શિફા હોસ્પિટલમાં શિફ્ટ કરતા સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયેલ છે. પૂરી ઘટનામાં બીજી વાત એ પણ સામે આવી રહી છે કે સતીશે જ્યારે હત્યાને અંજામ આપ્યો ત્યારે દારૂ પીધો હતો. દારૂ પી હત્યાને અંજામ આપ્યો. દારૂના નશામાં બે પરિવાર બરબાદ થઈ ગયા છે. વસાવા પરિવાર હસતો રમતો હતો, અચાનક દારૂના કારણે બે પરિવાર બરબાદ થઈ ગયા. ઇતિહાસ ગવાહ છે કે દારૂના નશામાં અનેક પરિવાર બરબાદ થયા છે. યાદવો હોય કે આજનો આધુનિક સમાજ, દારૂના કારણે દરેકનો અંત આવો જ આવે છે. સંદીપ વસાવા, VTV ન્યૂઝ, રોસવાડ ગામ, માંડવી.